गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने विषय गणित नंबर એનો શું જોવાનો છે? પુનરાવર્તન પરીક્ષામાં શું શું આવવાનું છે? પૂરતી સંખ્યાઓ, વચ્ચેની સંખ્યાઓ, આગળની સંખ્યા, પાછળની સંખ્યા, સરવાળાના દાખલા, બાદબાકીના દાખલા અને મણકા ઘોડી ઘડીને લખો તે આજે આપણે જોવાનું છે. ખૂટતી સંખ્યાઓ લખો. અહીંયા આપણને શું આપેલી છે? ખૂટતી સંખ્યાઓ એક, બે, બે પછી ખાલી જગ્યા, ખાલી જગ્યા પછી ચાર, પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં આપણે ખૂટતી સંખ્યાઓ લખવાની છે. એક અડે એક, બગડે બે, બગડે બે પછી શું આવે? તગડે ત્રણ. શું આવશે? તગડે ત્રણ. ચોગડે ચાર, ચોગડે ચાર પછી શું આવશે? પાચડે પાંચ. શું આવશે? પાચડે પાંચ, પાચડે પાંચ પછી છગડે છ. અહીંયા શું આપ્યું છે આપણને? પાચડે પાંચ, પાચડે પાંચ પછી શું આપ્યું છે? ખાલી જગ્યા, એની પછી ખાલી જગ્યા. આઠડે આઠ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો પાચડે પાંચ પછી શું આવશે? છગડે છ, છગડે છ પછી સાતડે સાત, આઠડે આઠ પછી નવડે નવ, નવડે નવ પછી એકડે મીંડે દસ. તો આને શું કહેવાય? ખૂટતી સંખ્યા. પાછળે પાંચ પછી છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ. ખૂટતી સંખ્યા એટલે આપણે કહીએ ને ખાના પૂરતી, તેને ખૂટતી સંખ્યા કહેવાય. એકડે તગડે તેર, એકડે તગડે તેર પછી શું આવશે? એકડે ચોગડે ચૌદ, એકડે ચોગડે ચૌદ પછી એકડે પાછળે પંદર આપેલા છે તો હા, એની પછી ખાલી જગ્યા છે તો એકડે પાછળે પંદર પછી શું આવશે? એકડે છગડે સોળ, એકડે છગડે સોળ પછી એકડે સાતડે સત્તર અને એકડે સાતડે સત્તર પછી શું છે? એકડે આઠડે અઢાર. અહીંયા આપણને શું આપેલું છે? એકડે છગડે સોળ, ખાલી જગ્યા, ખાલી જગ્યા ઓગણીસ, ખાલી જગ્યા. તો સોળ પછી ખાલી જગ્યા છે, શું આવશે? એકડે સાતડે સત્તર, એકડે છગડે સોળ પછી એકડે સાતડે સત્તર, એકડે સાતડે સત્તર પછી એકડે આઠડે અઢાર, અઢાર પછી ઓગણીસ આવે ને તો અહીંયા અઢાર લખા, ઓગણીસ પછી શું આવશે? બગડે ને મીંડે વીસ. અહીંયા છે બંને એકડા અગિયાર, તો બંને એકડા અગિયાર પછી એકડે બગડે બાર, બાર પછી તેર આપેલા છે તો તેર પછી શું આવશે? ચૌદ, ચૌદ પછી પંદર, પંદર પછી સોળ આપેલા છે તો હા, અહીંયા શું આપેલું છે? નવ, ખાલી જગ્યા, ખાલી જગ્યા બાર, ખાલી જગ્યા, ખાલી જગ્યા. નવ પછી શું આવશે? દસ, દસ એટલે કે એકડે મીંડે દસ, દસ પછી બંને એકડા અગિયાર, અગિયાર પછી બાર આવે, બાર પછી શું આવશે? તેર. શું આવશે? તેર, તેર પછી ચૌદ. તરત પહેલાની સંખ્યા લખો. તરત પહેલાની, તરત પહેલાની એટલે એકડે એકની આગળ શું આવે? શૂન્ય આવે એટલે એને તરત પહેલાની સંખ્યા કહેવાય. શું કહેવાય? તરત પહેલાની. હવે ઓગણીસ, ઓગણીસ છે તો એની આગળ તરત ઉપર શું લખેલું હોય છે? તો એકડે આઠડે અઢાર લખેલા હોય ને તો એને શું કહેવાય? તરત પહેલાની સંખ્યા. તો અહીંયા શું આવશે? એકડે આઠડે અઢાર, અઢાર પછી ઓગણીસ આવે તો અઢાર એ તરત પહેલાની સંખ્યા છે. ઓગણીસની પહેલાં જે સંખ્યા આવે એને તરત પહેલાંની સંખ્યા કહેવાય. તો અગિયાર પછી શું, અગિયારની પહેલાં શું આવશે? એકડે મીંડે દસ. અહીંયા આપણને ચૌદ આપેલા છે, આપેલા છે તો ચૌદની તરત પહેલાં કઈ સંખ્યા આવશે? એકડે તગડે તેર. શું આવશે? તેર પછી ચૌદ, એટલે તેર શું છે? તરત પહેલાંની સંખ્યા. અઢારની તરત પહેલાં શું આવશે? એકડે સાતડે સત્તર. સોળની તરત પહેલાં શું આવશે? એકડે પાંચડે પંદર. પંદરની પહેલાં બોલો એકડા, ચાલો અગિયાર બાર તેર ચૌદ પંદર.
तो पंदर ने तरत पहला आपणे शुं बोल्या हता चौद बोल्या हता तो लखवानुं एकडे चौगडे चौद बार ने तरत पहला शुं आवशे बन्ने एकडा अग्यार सत्तर ने पहला शुं आवशे एकडे छगडे सोळ वीस ने पहला एकडे नवडे ओगणीस અને તેરની પહેલા એકડે બગડે બાર તરત પછીની સંખ્યા લખો પાછળ આવતી સંખ્યા લખવાની છે કઈ સંખ્યા લખવાની છે પાછળ આવતી તો અહીંયા શું આપેલા છે તેર આપેલા છે તો બોલો તો એકડા અગિયાર બાર તેર ચૌદ તો તેર પછી આપણે શું બોલ્યા છે ચૌદ બોલ્યા તો અહીંયા શું લખવાનું છે ચૌદ હવે ઓગણીસ બોલો તો બધા અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ શું બોલ્યા તરત પછી આપણે વીસ બોલ્યા ને તો અહીંયા શું આવશે બગડે મીંડે વીસ હવે અહીંયા શું આપેલું છે એકડે બગડે બાર તો એકડે બગડે બાર પછી શું આવે એકડે તગડે તેર શું આવશે એકડે તગડે તેર એકડે સાતરે સત્તર આપેલા છે તો બોલો તો બધા એકડા અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ સત્તર સત્તર પછી શું છે અઢાર આવ્યા પછી ઓગણીસ બોલવાના હતા ને તો સત્તરની તરત પછી શું આપણે બોલ્યા છીએ અઢાર તો શું લખવાનું એકડે આઠડે અઢાર અગિયાર પછી એકડે બગડે બાર પંદર પછી એકડે છગડે સોળ એકડે આઠડે અઢાર પછી શું આવશે એકડે નવડે ઓગણીસ સોળ પછી શું આવશે એકડે સાતડે સત્તર અહીંયા ચૌદ પછી શું આવશે એકડે પાંચડે પંદર દસ પછી શું આવશે બંને એકડા અગિયાર વચ્ચેની સંખ્યા લખો તો અહીંયા આપણને એકડે તગડે તેર ખાલી જગ્યા પંદર તો એ બંનેની વચ્ચે શું આવે તે લખવાનું છે ચલો તેર તેર આપેલા છે તો અગિયારવાળી લાઈન બોલવાની ને બોલો બધા અગિયાર બાર તેર ચૌદ પંદર તો તેર અને પંદરની વચ્ચે આપણે શું બોલ્યા છીએ એકડે ચોગડે ચૌદ તો અહીંયા શું આવશે એકડે ચોગડે ચૌદ અહીંયા શું છે સોળ ખાલી જગ્યા અઢાર બોલો બધા એકડા અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર સોળ સત્તર અઢાર તો અહીંયા શું આવશે સત્તર શું આવશે એકડે સાતડે સત્તર એટલે કે એકડે છગડે સોળની પછીની તરત પછીની સંખ્યા એકડે સાતરે સત્તર અને એકડે આઠડે અઢારની તરત પહેલાંની સંખ્યા એકડે સાતરે સત્તર સોળ અને અઢારની વચ્ચે શું આવે છે સત્તર આવે છે શું આવે છે સત્તર અગિયાર અગિયાર ખાલી જગ્યા તેર તો અગિયાર પછી શું આવશે બાર અને બાર પછી તેર આવે ને તો બાર શું છે વચ્ચેની સંખ્યા શું કહેવાય વચ્ચેની સંખ્યા અહીંયા શું છે ચૌદ છે ચૌદ પછી પંદર પંદર પછી સોળ તો ચૌદ અને પંદરની વચ્ચેની સંખ્યા ચૌદ અને સોળની વચ્ચેની સંખ્યા શું છે પંદર છે શું છે પંદર અઢાર અઢાર પછી શું આવશે એકડે નવડે ઓગણીસ અને ઓગણીસ પછી બગડે મીંડે વીસ તો અઢાર ઓગણીસ વીસ એટલે ઓગણીસ વચ્ચેની સંખ્યા કહેવાય કઈ સંખ્યા કહેવાય વચ્ચેની બાર બાર પછી શું આવશે તેર બાર પછી શું આવશે તેર એકડે તગડે તેર બાર તેર ચૌદ એટલે તેર શું છે વચ્ચેની સંખ્યા હવે એકડે સાતડે સત્તર સત્તર પછી શું આવે એકડે આઠડે અઢાર એકડે આઠડે અઢાર તો સત્તર અઢાર
ओगनीस, सत्तर अठार ओगनीस। तो अठार शू वच्चे नी संख्या छे, शू वच्चे नी संख्या, एकड़े मींडे दस, दस पछी शू आवे बन्ने एकड़ा अग्यार, दस अग्यार बार, दस अग्यार बार, अग्यार शू छे वच्चे नी संख्या छे ने। सरवाळा करो, दस वत्ता आठ, दस एम आपने एक अड़े एक शू आपेलो छे, दशक आपेलो छे, शू आपेलो छे दशक, अने जीरो शू आपेलो छे एकम आपेलो छे ने एकम, आ जीरो छे एकम छे अने एक अड़े एक छे शू छे दशक, वत्ता आठ एमां आठ छे एकम ज छे, एनी आगळ एनी बाजूमां आपणने दशक આપેલો નથી। તો દસ વત્તા આઠ, તો એકમની સાથે એકમ લખેલો છે, તો એકમનો એકમનો સરવાળો કરવાનો છે, જીરો વત્તા આઠ, તો જીરો વત્તા આઠ એટલે કેટલા થાય, આઠ અડે આઠ રહેશે ને, તો અહીંયા શું લખવાનો છે, આઠ અડે આઠ। હવે એક અડે એક શું છે, દશક, તો દશકની નીચે આપણને દશક આપેલો છે નહીં, નથી આપેલો, તો દશક એટલે એક અડે એક છે અને આપણને નીચે દશક આપેલો નથી, તો એક અડે એક છે તો નીચે શું આવશે, એક અડે એક, એક વત્તા જીરો થયું ને અહીંયા આગળ જીરો આવી જાય તો અહીંયા છે, તો એક વત્તા જીરો થયું તો એક ને એક જ રહેશે। તેર વત્તા ચાર, તેર વત્તા ચાર એમાં તગડે ત્રણ શું છે, એકમ છે, શું છે એકમ, અને એકડે એક શું છે દશક, એકડે એક દશક છે, વત્તા ચાર, ચારમાં ખાલી આપણને એકમ જ આપેલો છે, આપેલો છે દશક આપેલો નથી, તો જેમાં ખાલી એકમ આવે ને તો એની આગળ એની એની આગળ શું આવે, જીરો આવે, હંમેશા શું આવે, જીરો, દશકમાં શું લખવાનું હોય, જીરો, એટલે તેર વત્તા ચાર થઈ ગયો, અહીંયા એકમ અહીંયા એકમ, અહીંયા દશક અહીંયા દશક, જો એકમની આગળ દશક ન આપેલો હોય તો ત્યાં હંમેશા શું આવશે, જીરો આવશે। હવે કરો બધા, તેર વત્તા ચાર, તો પહેલાં એકમ એકમનો સરવાળો કરવાનો, અહીંયા શું છે ત્રણ, તો ગણો તો બધા, એક બે પાંચ, દશકમાં નીચે ત્રણમાં કેટલા ઉમેરવાના છે, ચાર ઉમેરવાના છે, કેટલા ઉમેરવાના છે, ચાર ઉમેરો, તો બધા એક બે ત્રણ ચાર, ગણો બધા આવે કેટલા થશે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કેટલા થશે, સાત અડે સાત, અહીંયા આપણને તેરમાં એક અડે એક દશક આપેલો છે, એની નીચે દશકમાં શું છે, શૂન્ય, શું આપેલું છે, તો શૂન્ય, એક વત્તા શૂન્ય, તો એક વત્તા શૂન્ય એટલે શું આવશે, એક અડે એક। પછી બાર વત્તા એક, બાર વત્તા એક, તો એક અડે એકમાં આપણને દશક આપેલો છે નહીં, તો દશકની જગ્યાએ આપણે શું કરવાનું છે, શૂન્ય કરવાનું છે, આગળ શું આવી જાય, શૂન્ય, હવે એકમ અને દશક થઈ ગયું, અહીંયા બગાડે બે એકમ છે, એક અડે એક શું છે દશક, અહીંયા આપણને એક અડે એકમમાં જ આપેલો છે, આપેલો છે, તો આગળ આપણે હંમેશા શૂન્ય લગાડવાનો, દશક આપેલો ન હોય તો આપણે શું સમજવાનું રહેશે, શૂન્ય, શૂન્ય દશક ગણવાનો રહેશે। હવે બે વત્તા એક, બે, તો એક બે એમાં કેટલા ઉમેરવાના છે, એક ઉમેરવાનો છે, કેટલા ઉમેરવાના છે, એક, ગણો હવે બધા કેટલા થશે, એક બે ત્રણ, કેટલા થયા દશકમાં એકમમાં, તગડે ત્રણ છો ને એકમ, પછી દશકમાં એક વત્તા જીરો, તો એકડે એકમાં જીરો નાખે તો એકડે એક વધે, હા, તો કેટલા થાય, બાર વત્તા એક બરાબર તેર, બાર વત્તા એક બરાબર તેર, હવે કેટલા છે, અગિયાર વત્તા છ, તો હવે અહીંયા એકમ એકમ છે ને, એકડે એક, અહીંયા એકડે એક એકમ છે, એની આગળ એકડે એક દશક છે, નીચે છગડે છની આગળ કાંઈ નથી, તો તમારે શું લગાડવાનું રહેશે, શૂન્ય, અહીંયા હું તમને લગાડીને હવે બતાવીશ નહીં, તમારે જાતે લગાડવાનું રહેશે, તો અગિયાર વત્તા છ, તો અહીંયા એકડે એક વત્તા પહેલાં છ, પહેલાં એકમનો સરવાળો કરવાનો, શેનો સરવાળો કરવાનો રહેશે, એકમનો, પછી કયો સરવાળો આવે, દશકનો, કરો બધા એકમનો સરવાળો, એક, એકમાં કેટલા ઉમેરવાના છે, છ,
एक बे त्रण चार पांच छ गणो हवे बधा एकम केटलो आवशे एक बे त्रण चार पांच छ सात केटलो आवशे एकम सात अड़े सात हवे दशक नो सरवाळो करो एक वत्ता जीरो तो केटला आवशे एक आवशे केटला आवशे एक अठार वत्ता जीरो अठार में आपणे केटला आठ में केटला उमेरवाना छे जीरो तो अहींया शुं रहेशे एकम में आठ अड़े आठ अने दशक में एक वत्ता जीरो तो एक नो एक ज आवशे अठार में जीरो उमेरता अठार ज मळे छे बार वत्ता त्रण बार वत्ता त्रण तो पहला एकमनो सरवाळो करो बधा एक बे बे में केटला उमेरवाना छे त्रण उमेरवाना छे उमेरो बधा एक बे त्रण उमेरा केटला आवशे गणो बधा एकम एक बे त्रण चार पांच केटलो उमेरो एकम पांच अड़े पांच अने दशक एक वत्ता जीरो तो केटलो आवशे एक अड़े एक बार में त्रण उमेरा एटले केटला मळशे पंदर मळशे बार तो बार पछी तेर चौद पंदर थई गया पंदर एम अग्यार में केटला उमेरवाना छे आठ तो एक में पहला आठ उमेरवाना उमेरो बधा एक एक पछी आठ उमेरवाना ने एक बे त्रण चार पांच छ सात आठ गणो बधा हवे केटला मळशे एक बे त्रण चार पांच छ सात आठ नौ एकम केटलो आवशे नौ अड़े नौ अने अहींया दशकमां एक अड़े एक कारण के आठ अड़े आठ ने आग आपणने दशक आपेलो नथी तो त्यां आपणे शुं उमेरवानुं छे शून्य हवे बार वत्ता पांच बार वत्ता पांच बेमां पांच उमेरो उमेरो बधा बेमां एक बे एमां उमेरो बधा पांच एक बे त्रण चार पांच गणो बधा केटला मळशे एक बे त्रण चार पांच छ सात એકમ કેટલો આવ્યો સાત અડે સાત દશક દશકમાં એક વત્તા જીરો એટલે એક અડે એકને એક અડે એક જ રહે ને બારમાં પાંચ ઉમેરવાથી સત્તર મળે છે તેવી જ રીતના નીચે સત્તર વત્તા બે સાતમાં કેટલા ઉમેરવાના છે બે ઉમેરો બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમાં ઉમેરો બધા બે એક બે ગણો હવે કેટલો મળશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એકમ કેટલો મળ્યો નવ અને દશક કેટલો આવશે એક અડે એક કારણ કે નીચે શું આપેલું છે શૂન્ય બાર વત્તા પાંચ બાર વત્તા પાંચ બારમાં બેમાં કેટલા ઉમેરવાના છે પાંચ ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે પાંચ એક બે એમાં ઉમેરો પાંચ એક બે ત્રણ ચાર પાંચ કેટલા મળશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા કેટલા આવશે સાત અડે સાત હવે દશક કેટલો રહેશે નીચે ઉતરી જાય ને દશક સીધો કારણ કે શૂન્ય છે તો અહીંયા દશકને સીધો નીચે ઉતારી દેવાનો એક અડે એક તેર વત્તા એક તેર વત્તા એક ત્રણમાં એક ઉમેરો ત્રણમાં એક ઉમેરવાથી કેટલા મળશે ચાર મળશે કેટલા મળશે ચાર પછી દશક સીધો ઉતારી દેવાનો એક અડે એક તેર વત્તા એક બરાબર ચૌદ અગિયાર વત્તા સાત એકમાં સાત ઉમેરવાથી કેટલા મળશે આઠ કેટલા મળશે આઠ અને દશકમાં નીચે શૂન્ય છે તો એક વત્તા શૂન્ય બરાબર એક બાદબાકી કરો બાદબાકી કરો હવે અહીંયા જો આપણને પંદરમાંથી આઠ કાઢવાના કીધા છે ગણવા પડશે ને કેટલા ગણવાના છે પંદર ગણવાના છે ગણો બધા પંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એમાંથી કેટલા કાઢવાના છે આઠ કેટલા કાઢવાના છે આઠ કાઢો બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નીકળી ગયા હવે કેટલા વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા વચ્ચે સાત પંદરમાંથી આઠ જાય તો કેટલા મળે છે સાત હવે બારમાંથી કેટલા કાઢવાના છે બે કાઢવાના છે કેટલા કાઢવાના છે બે કાઢો બધા બારમાંથી બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર
बार बार छे एमांथी काढो बे एक बे काढी नाखा केटला वच्चे एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस केटला वच्चे एकडे मींडे दस बार माथी बे जाए तो दस वधे छे हवे सत्तर माथी केटला बात करवाना छे एक बात करवानो छे केटला बात करवाना छे एक तो गणो तो बधा सत्तर एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर पंदर अने सोल सत्तर एमांथी केटला काढवाना छे एक काढवानो छे एक बात करी नाखो गणो बधा एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर अने सोल केटला वच्चे सोल वच्चे केटला वच्चे सोल हवे तेरमांथी केटला काढवाना छे त्रण गणो बधा तेर एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर एमांथी केटला काढवाना छे त्रण काढवाना छे काढो बधा એક બે ત્રણ કાઢી નાખા ગણો કેટલા વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કેટલા વચ્ચે એકડે મીંડે દસ હવે કેટલા દસમાંથી ચાર બાદ કરવાના છે દસમાંથી ચાર બાદ કરતાં કેટલા વધે છગડે છ દસમાંથી ચાર બાદ કરતાં છગડે છ વધે ગણો પહેલાં કેમ છગડે છ વધે પહેલાં ગણો તો બધા દસ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એમાંથી કેટલા બાદ કરવાના છે ચાર બાદ કરવાના છે ને તો એક બે ત્રણ ચાર હવે કેટલા વધ્યા એક બે ત્રણ ચાર પાંચ છ વધ્યા છ હવે બારમાંથી કેટલા બાદ કરવાના છે નવ કરો ગણો તો બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અહીંયા બાર થયા ને એમાં કેટલા બાદ કરવાના છે નવ કરો બધા નવ બાદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કરા કેટલા વચ્ચે એક બે ત્રણ કેટલા વધ્યા ત્રણ હવે તેરમાંથી બે બાદ કરવાના છે ગણો બધા તેર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એમાંથી કેટલા કાઢવાના છે બે કાઢવાના છે કેટલા કાઢવાના છે બે કાઢો બધા એક બે હવે કેટલા વધે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલા વધે છે અગિયાર હવે કેટલા સોળમાંથી બે બાદ કરવાના ગણો બધા સોળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ થયા સોળ સોળમાંથી બે બાદ કરો એક બે કર્યા કેટલા વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ કેટલા વચ્ચે ચૌદ બારમાંથી છ બાદ કરવાના છે કરો તો બધા ગણો પહેલાં બાદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બારમાંથી છ બાદ કરો એક બે ત્રણ ચાર પાંચ છ હવે કેટલા વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા વધ્યા છ વધ્યા તેવી જ રીતના ચૌદમાંથી ત્રણ બાદ કરવાના છે ચૌદમાંથી ત્રણ તે તમારે ચૌદમાંથી ત્રણ તેરમાંથી પાંચ અને ચૌદમાંથી બે આ ત્રણ દાખલા તમારે જાતે કરવાના રહેશે મણકા ગણીને ખાનામાં લખો અહીંયા આપણને શું આપેલા છે મણકા આપેલા છે આપેલા છે આ મણકા એક મણકા ખોળીમાં હંમેશા દસ મણકા હોય છે એક મણકા ઘોડીમાં કેટલા મણકા હોય છે દસ મણકા હોય છે અહીંયા જો આપણને મણકા ઘોડી આપેલી છે કેટલા મણકા છે ગણો તો બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને નીચે આપણને અલગથી મણકા આપેલા છે આપેલા છે દસ મણકા થયા તો હવે અહીંયા અગિયાર બાર તેર ચૌદ
तो अहीं खाना में कितना आवशे एकड़े चौगड़े चौद। एक मणका घोड़ी में हमेशा दस मणका हो तो ये दस पची सीधू आप गणाय अग्यार बार तेर चौद पंदर जेटला मणका आप्या होय वधारना ए गणवाना रहेशे। हवे बाजू में हवे आ मणका घोड़ी गणो एम दस ज हशे गणो बधा एक बे त्रण चार पांच छ सात आठ नौ दस छे दस मणका। हवे एनी बाजूनी मणका घोड़ी में मणका गणो अग्यार बार तेर चौद पंदर सोल सत्तर केटला छे एकड़े सातड़े सत्तर सत्तर मणका थया। हवे आ मणका घोड़ी में एक बे त्रण चार पांच छ सात आठ नौ दस पची अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस केटला थया ओगणीस। आम दस मणका नहीं नव ज मणका है तमने एम लगत हे दसे दस मणका पूरा हे पण एवुं होतुं नथी एटले तमारे मणका गणवाना रहेशे। हवे अहींया गणो बधा एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल अहींया केटला आवशे सोल। जो तमने बे मणका घोड़ी आपी हो तो एमांथी पहली मणका घोड़ी में हमेशा दस ज मणका होय छे ते तमारे याद राखवानुं। जो बे मणका घोड़ी आपी हो तो एमां पहला मणका घोड़ी में दस मणका होय तो बीजा मणका घोड़ी में अग्यार थी गणवानुं रहेशे। अग्यार बार तेर चौद पंदर सोल तेवी रीतना गणवानुं रहेशे। आवे तमारे आ होमवर्क में जाते लखवानुं छे।